સમાચારમાં આગળ વાત કરીએ તો શનિ રવિની રજાની સાથે સોમવારે જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે સ્ટેચ્યુ ખુલ્લું રાખવાનો તંત્રએ નિર્ણય કર્યો હતો આ ત્રણ દિવસની રજાને કારણે પ્રવાસીઓ ખૂબ મોટી સંખ્યામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવી રહ્યા છે આજથી ત્રણ દિવસ સુધી રજા રહેતા કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટીની સાથે તમામ પ્રોજેક્ટો પર પ્રવાસીઓનું ફૂલ બુકિંગ થઈ ગયું છે જેને લઈને એસઓયુ પર રોજના પચીસ થી ત્રીસ પ્રવાસીઓ નોંધાઈ રહ્યા છે અને રજાના દિવસોમાં પ્રવાસીઓ પરિવાર સાથે ફરવા આવતા હોય તેથી તંત્ર પણ પ્રવાસીઓની ભીડને લઈને કોરોના ગાઈડલાઇનનું પાલન કરાવી રહ્યા છે પ્રવાસીઓ કોરોનાની બીજી ઓછી થતા હળવાસની ની પળોમાં મુક્ત મને ફરી રહ્યા છે તો આ તરફ કેવડિયા રાજપીપળા સહિત વિસ્તારોમાં હોટેલો અને ગેસ્ટ હાઉસો ટેન્ટ સિટી તમામ હાઉસફુલ થઈ ગયા છે આજે શનિવાર છે અને શનિ રવિને સોમ એમ ત્રણ દિવસની રજા છે ખાસ કરીને કહી શકાય કે સોમવારે જન્માષ્ટમીનો તહેવાર છે પરંતુ સ્ટેચ્યુ ઓફ યુનિટી સોમવારે બંધ રહેતું હોય છે પરંતુ સ્ટેચ્યુ ઓફ યુનિટી સોમવારે ખુલ્લું રાખાયું છે જેને લઈને હાલ તમે જોઈ શકો છો કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આજે શનિવારથી જ પ્રવાસીઓની ભીડ ઉમટી રહી છે ખાસ કહી કહી શકાય કે જે ત્રણ દિવસનું મેને મિની વેકેશન છે જેને લઈને પ્રવાસીઓનું ઘોડાપુર હાલ સ્ટેચ્યુ ઓફ ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઉમટી રહ્યું છે અને કહી શકાય કે આજે શનિવાર સરકારના દિવસે જ પચીસ હજારથી પણ વધુ પ્રવાસીઓ ઉમટી પડ્યા છે અને આવનાર બે દિવસમાં લગભગ એક લાખ જેટલા પ્રવાસીઓ આવી શકે તેવી શક્યતાઓ છે અને ખાસ કરીને પ્રવાસીઓના વધવાને કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્વારા સિક્યુરિટી પણ વધારી દેવામાં આવી છે અને કોરોનાની ગાઈડલાઈનને લઈને પૂરતું પાલન કરવામાં આવી રહ્યું છે હાલ પ્રવાસીઓ પણ કહી રહ્યા છે કે તેઓને અહીં આવીને ખૂબ આનંદ મળી રહ્યો છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની જે ત્રણ દિવસની રજાનું મિની વેકેશન ગાળવાનો એમને મોકો મળે છે જેને લઈને તેઓ ખુશ દેખાઈ રહ્યા છે રાજેન્દ્રસિંહ કઠોડિયા નિર્માણ ન્યૂઝ નર્મદા